નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચેપ્ટર ત્રણ સંખ્યા સાથે રમત ભાગ છનો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે ગયા વિડીયોમાં નવની અગિયારની અને બે પાંચ ત્રણ દસ બધાની ચાવીઓ જોઈતી છેલ્લે અગિયારની ચાવી આપણે જોવાની છે તે જોઈ લઈએ ફરીથી કોઈ પણ સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત શૂન્ય હોય તો તેને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે શૂન્ય આવવો જોઈએ અથવા તો અગિયાર હોવો જોઈએ બરાબર ને ભાગી શકાય તેવું હોવું જોઈએ ચાલો આપણે ઉદાહરણ જોઈએ પહેલું ઉદાહરણ જોઈએ તેર એકત્રીસ તો અહીંયા એકી સ્થાન એટલે કે એક મૂકીને એક બરાબર એક અને ત્રણ અહીંયા બીજા સ્થાનમાં ત્રણ છે અને એક છે તો પહેલાં આ બંનેનો સરવાળો કરશું તો ત્રણને એક ચાર ત્યારબાદ કે સ્થાનનો સરવાળો કરશો એક વત્તા ત્રણ એટલે કેટલો હશે ચાર બંનેનો તફાવત એટલે બાદ બાકી કરશો તો ચાર માઇનસ ચાર શૂન્ય બરાબર ને તો અહીંયા આપણો તફાવત કેટલો આવ્યો બાદ બાકી કેટલી આવી શૂન્ય તો આપેલ સંખ્યા એટલે કે આપણે તેર એકત્રીસ એક હજાર ત્રણસો એકત્રીસ જે સંખ્યા આપેલી છે તેને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે ઓકે તે જ રીતે આપણને બીજું ઉદાહરણ આપેલું છે તે તમે જોઈ શકો છો થોડુંક મોટું ઉદાહરણ આપણે લઈએ ત્રણસો આઠ છે તેનું કરતાં આપણે અહીંયા એકસઠ હજાર આઠસો નવ છે તે ઉદાહરણ લઈને જોઈએ બરાબર એકસઠ હજાર આઠસો નવ છે એમાં એક સ્થાનમાં નવ આઠ છ એનો સરવાળો કરશો તો ત્રેવીસ બેકી સ્થાનનો કરશો તો એક બાદ કરશો તો બાવીસ તો બાવીસને અગિયાર વડે ભાગી શકાય તો આ બધાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન એક અહીં તમે જોઈ શકો છો વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યાને બે વડે ત્રણ વડે ચાર વડે પાંચ વડે આઠ વડે નવ વડે અને દસ વડે નિશેષ ભાગી શકાય એટલે કે વિભાજ્ય છે તે નક્કી કરો તો તમને અહીં કોષ્ટક આપેલું છે બરાબર અને સંખ્યા આપેલું છે તમારે બધા જ બધી જ સંખ્યા માટે તમારે શું કરવાનું છે ચાવીઓ આપણે આગળ જોઈ ગયા તે તેમાં લગાવવાની છે અને ચાવીના આધારે તમારે કોષ્ટકમાં આ કે નાનો જવાબ લખવાનો છે બરાબર છે તો આપણે ચાવીઓ સૌપ્રથમ મેં તમને કીધું હતું કે બેની ચાવી શું કહે છે અહીંયા પહેલી સંખ્યા લઈએ નવસો નેવું બરાબર છે પહેલી સંખ્યા અહીંયા આપણે જોઈએ નવસો નેવું છે ચાલો એમાં બેની આપણે ચાવી ઉપ લેશું ઉપયોગમાં કે જે સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ આઠ હોય તેને બે વડે ભાગી શકાય તો અહીંયા છેલ્લો એકમનો અંક કયો છે ઝીરો તો બે વડે ભાગી શકાય તો હા બરાબર બીજી ચાવી છે ત્રણની ત્રણની ચાવી શું છે કે આપેલ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય ચાલો આ બંનેનો ત્રણેયનો સરવાળો કરીએ અંકોનો નવ વત્તા નવ જીરો શું આવશે અઢાર તો હા ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા આપણું શું જવાબ આવશે હા બરાબર ત્યારબાદ ચારની ચા ચાવી શું કહે છે કે સંખ્યાના એકમ દશકના બે અંકોથી બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય અહીંયા છેલ્લી એકમ દશકથી શું બને છે નેવું બરાબર તો જોઈએ ને ચાર વડે ભાગી શકાશે ચાર દુ આઠ દસ નહીં ભાગી શકાય તો અહીંયા શું આવશે ના બરાબર ત્યારબાદ પાંચ પાંચની ચાવી લેવાની છે હવે તમારે સંખ્યાનો એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોય તો પાંચ વડે ભાગી શકાય તો અહીંયા એકમનો અંક કયો છે શૂન્ય તો આપણે અહીંયા જ શું આવશે હા બરાબર ને ચાલો ત્યારબાદ છ છની સિ ચાવી શું કહે છે કે બે અને ત્રણ વડે નિશેષ ભાગી શકે તો સંખ્યાને છ વડે ભાગી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો બેનું ખાનું અને ત્રણના ખાનામાં છે તો છના ખાનામાં પણ શું આવશે આ ત્યારબાદ આઠ ની ચાવી એમાં તમારે ત્રણ અંકો લેવાના છે નવસો નેવું છે તો એને તમે ત્રણ વડે નિશેષ ભાગશો તો ભાગી શકાશે નહીં તો આપણો જવાબ આવશે ના ત્યારબાદ નવ ચાવી લેવાની છે અહીંયા નવ આપેલા છે એટલે નવ ચાવી અપનાવવાની છે કે નવસો નેવું છે એનો સરવાળો કરશો તો અઢાર આવશે તો નવ વડે ભાગી શકાય નવ દુ અઢાર તો અહીંયા જવાબ આવશે આપણો હા ત્યારબાદ દસ વડે તો પાછળ શૂન્ય છે ચાવી શું કહે છે એકમનો અંક શૂન્ય હોય તો અહીંયા પણ જવાબ આપણો આવશે હા ત્યારબાદ અગિયાર તો તમે અહીંયા જોઈ શકો છો એકી અંક અને બેકી અંકનો સરવાળો તો નવ વત્તા ઝીરો નવ અને નવ બરાબર એની બંનેની બાદ બાકી કરો તો શૂન્ય આવે છે તફાવત કયો આવ્યું આપણે અહીંયા શૂન્ય હમણાં જગ્યાની ચાવી જોઈ તો અહીંયા પણ જવાબ આપણો આવશે હા આ રીતે તમારે આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે બરાબર તેનો જવાબ સાથેનું કોષ્ટક હું તમને બતાવું છું તમારે દરેકના ચાવી તમારે એમાં લગાવવાની છે જેમ તાળું ચાવીથી ખુલે તેમ આપણી સંખ્યા પણ આ બધી ચાવીઓથી આનામાં જવાબ મળશે જોઈ શકો છો તમે અહીં બરાબર આખું કોષ્ટક અહીં તમને બતાવેલું છે જેનું તમારી નોટમાં તમારે નોંધ કરી લેવી ત્યારબાદ પ્રશ્ન બે પણ કંઈક આવો જ છે જોઈએ વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા ચાર અને આઠ વડે વિભાજ્ય છે તે નક્કી કરો તો પહેલી સંખ્યા આપેલી છે તમને પાંચસો બોતેર બરાબર હવે ચારની ચાવી શું કહે છે છેલ્લા બે અંકો જોવાનું છે તે ચાર વડે નિશેષ ભાગી શકાય છે તો અહીંયા જુઓ છેલ્લા બે અંકો છે પાંચસો બોતેર એટલે કે બોતેર છે તો બોતેર ચાર વડે શું છે વિભાજ્ય છે એટલે કે ચાર વડે નિશેષ ભાગી શકાય છે અઢાર ચોક બોતેર થાય ને બરાબર એટલે પાંચસો બોતેર છે એ ચાર વડે વિભાજ્ય છે હવે ત્રણ અંકો લેવાના છે પાંચસો છે એને તમે આઠારે ભાગાકાર કરશો ચાલો પાંચસો બોતેરનો આપણે આઠ આરે ભાગાકાર કરશું અહીંયા બરાબર ચાલો ભાગ ચલાવો આઠનો ઘડિયો બોલો સત્તાવનથી વધે નહીં ત્યાં સુધી આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સત્તા છપ્પન અઢાર આવશે આઠ દુને સોળ ચાલો અહીંયા બે વધશે બરાબર નિશેષ ભાગી શકાણું નહીં તો અહીંયા શું લખેલું છે આપણે કે પાંચસો બોતેરના છેલ્લા ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય નથી તેથી પાંચસો બોતેર વડે વિભાજ્ય નથી તે જ રીતે તને તમને અહીંયા આપેલું છે સાત લાખ છવ્વીસ હજાર ત્રણસો બાવન તો છેલ્લા બે અંકો જોવાના છે બાવન તો બાવનને ચાર વડે ભાગી શકાય તેર ચોક બાવન બરાબર છે અને આઠ વડે પણ નિશેષ ભાગી શકાય છે ચુમ્માલીસ જવાબ આવે છે આઠ વડે ભાગશો તમે ત્રણસો બાવન આઠ વડે ભાગો આઠ ચોક બત્રીસ પાંત્રીસમાંથી બત્રીસને બાદ કરો ત્રણ વધશે આઠ ચોક બત્રીસ આવ્યો ને ચુમ્માલીસ જવાબ બરાબર છે તો અહીંયા બંને વડે વિભાજ્ય છે ઓકે તો આ રીતે તમારે સી અને ડીમાં લખવાનું છે ચાલો ત્યારબાદ જોઈએ ઇ એફ જી એચ તેમાં પણ સેમ પ્રોસેસ છે અહીંયા તમે જુઓ ઓગણસાઠ છે ઓગણસાઠ છે તો તેને ચાર વડે તમે નિશેષ ભાગી શકશો તે તમારે જોવાનું છે તો ન ભાગી શકાય અને આઠ વડે પણ ન ભાગી શકાય બરાબર તો વિભાજ્ય નથી ત્યારબાદ ચૌદ હજાર પાંચસો સાઠ છે એમાં સાઠ આપેલા છે પંદર ચોક સાઠ ચાર વડે પણ વિભાજ્ય છે અને આઠ વડે પણ વિભાજ્ય છે પાંચસો સાઠને આઠ વડે આપણે ભાગી શકાય છે એટલે તેના વડે તે વિભાજ્ય છે ત્યારબાદ એકવીસ હજાર ચોર્યાસી છે ચોર્યાસી છેલ્લે છે તો એને ચાર વડે ભાગી શકાય છે પરંતુ ઝીરો ચોર્યાસી છે એને આઠ વડે ભાગી શકાતું નથી એટલે આઠ વડે વિભાજ્ય નથી ત્યારબાદ એચ તમને મોટી રકમ અહીંયા આપેલી છે તમે પહેલાં રકમને વાંચતા શીખશો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખને કરોડ ત્રણ કરોડ સત્તર લાખ પંચાણું હજાર બોતેર સંખ્યા કઈ આપી છે તમને કરોડમાં ત્રણ કરોડ સત્તર લાખ પંચાણું હજાર બોતેર બરાબર છે તો એમાં છેલ્લા અંક જ જોવાના છે ભલે સંખ્યા ગમે એવી ગમે એવડી આપે બરાબર છેલ્લો અંક છે બોતેર તો એને ચાર વડે ભાગી શકાય એટલે ચાર વડે વિભાજ્ય છે ત્યારબાદ ઝીરો બોતેર છે તેને પણ આઠ વડે ભાગી શકાય આઠ નવા ને બોતેર ઓકે ચાલો આગળ જોઈએ આઈ અને જે એમાં સત્તરસો છે સત્તરસો ને ચાર વડે ભાગી શકાય છે કારણ કે સો આવેલા એટલે પચીસ ચોક્સો થાય ત્યારે સત્તરસો આઠ વડે નિશેષ ભાગી શકાતા નથી એટલે આઠ વડે બરાબર છે વિભાજ્ય નથી ઓકે અહીંયા જુઓ સત્તરસોનો આપણે ભાગાકાર કરશું અહીંયા ચાલો આઠ દુ સોળ બરાબર બાદ બાકી કરશો સત્તરમાંથી સોળ કરશો લેખ એક શૂન્ય ઉતાર્યો આઠ એકા આઠ દસમાંથી આઠ જાય તો બે શૂન્ય ઉતારો આઠ દુ સોળ અહીંયા જુઓ ને શેષ ભાગી શકાતું નથી શેષ વધે છે એટલે અહીંયા આપણો જવાબ છે કે વિભાજ્ય નથી અહીંયા ખોટું વાક્ય આપેલું છે તમારે તે સુધારી નાખવાનું છે અહીંયા આવશે વિભાજ્ય નથી શું આવશે નથી ઓકે ત્યારબાદ એકવીસ પચાસ છે તો પચાસ છે એ ચાર વડે વિભાજ્ય નથી પચીસ દુ પચાસ થાય બે વડે છે પણ ચાર વડે નથી બરાબર અને એકસો પચાસ છે તે પણ આઠ વડે નથી એટલે વિભાજ્ય નથી તેમ તમે લખી શકો છો અહીં આપણો ભાગ છ પૂર્ણ કરીએ છીએ ત્યારબાદના દાખલા ભાગ સાતમાં જોઈશું આભાર બાળકો